धोरण नौ में हिंदी विषय में पाठ बीजाना शब्दार्थ विषय आपणे आगला पीरियड में चर्चा करेली। हवे पछी आपणे बीजा पाठनुं नाम छे न्याय मंत्री तेमना लेखक परिचय अने पाठ समझवानो प्रयत्न करीए। तो न्याय मंत्री एटले आपणे समझी शकीए કે ન્યાય મંદિરની અંદર કોઈ વ્યક્તિને નિમવામાં આવે છે, મંત્રી તરીકેની પદવી આપવામાં આવે છે, તેના વિશેની વાત છે। તો એના લેખકનું નામ છે શ્રી સુદર્શન। શ્રી સુદર્શનનો જન્મ 1896માં હોવા, નિધન સન 1968માં। તો શ્રી સુદર્શનજી કા મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા થા, બદ્રીનાથ શર્મા સાચું નામ છે। ઘણી વખત આ વ્યક્તિઓના ઘણા નામના પણ જોવા મળે છે, એટલે અહીંયા સુદર્શનનું મૂળ નામ બદ્રીનાથ હતું। ઇસકા જન્મ 1896માં પંજાબ રાજ્ય કે સિયાલકોટ નામક સ્થાન મેં હુઆ થા, એટલે કે એમનો જન્મ 1896માં પંજાબ રાજ્યમાં, આપણે કેમ ગુજરાત રાજ્ય પંજાબ રાજ્યનું નામ છે, તેમાં સિયાલકોટ નામના સ્થળ પર જન્મ થયો હતો। બચપન સેહી આપને કહાનિયા લિખના પ્રારંભ કર્યા હતા, એટલે કે ખૂબ નાની વયે બાળપણથી જ તેમણે નાની વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી, જેમના નામ છે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદિ આપકે સુપ્રસિદ્ધ કહાનિયા હૈ। તો આ બધી જે નામ આપેલે છે વાર્તાઓના, એ સુદર્શનજીએ લખેલી જોવા મળે છે। આપકા એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી, જેનું નામ છે ભગવે એક ઉપન્યાસ લખ્યો। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। आ वार्ता में एटले के न्याय मंत्री वार्ता में एक सम्राट अशोक छे, ए सरमसर न्याय मंत्री ने शोध करी रहे थे, एटले के गोतवा था एवो मंत्री बनावा माटे। तो शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाए। अब शिशुपाल नामना व्यक्ति ने परिचय थे, जेथी करीने जोया तो एने एम लाग्यु के आवा व्यक्ति ने न्याय मंत्री बनावी तो बराबर उचित छे, योग्य छे। न्याय न राजा देखता है न रंग, आ न्याय छे एक सत्यतानी वात छे કે રાજાએ દેખી નથી શકતા અને સામાન્ય માણસ પણ જોઈ શકતો નથી। ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાને કે લીએ યહાં પ્રયાસ કિયા હૈ। ન્યાયતંત્ર એટલે કે કોઈ પણ ઘટનાઓ બને છે તેને સાચો ન્યાય શું આપો, એ ખૂબ અગત્યનું છે, એના પર અહીંયા ભાર મૂકવામાં આપેલો છે, એની ખોજ છે। કોઈ પણ ઘટના હોય તેમાં બે બાબતમાં વિવાદ હોય તેમાં શું ન્યાય આપો, કોની વાત સાચી ને કોની વાત ખોટી, એને ન્યાય આપો કહેવામાં આવે। નવી પેઢી કે લીએ ઇસ પ્રેરક કહાની દ્વારા ન્યાયતંત્ર કી જિમ્મેદારી કભી મહત્વ સમજાયા ગયા હૈ। હવે આવનારી પેઢી માટે એક આ વાર્તામાંથી સારો એવો પ્રસંગ, ન્યાયતંત્ર શું કામ કરે ને જવાબદારી કેવી હોય છે, તે આ વાર્તા પરથી આપણને સમજવા મળે છે, એવું આપણને જાણવા મળે છે। તો સંધ્યા કા સમય થયા, હવે આપણે પાઠની શરૂઆત કરીએ, વાર્તાની શરૂઆત કરીએ કે સાંજનો સમય હતો, ચારો ઓર અંધકાર ફેર ચુકા થા, એસે મેં કિસીને બહાર સે ઘર કા દરવાજા ખટખટાયા। હવે આવા સમયમાં અંધારું ચારે બાજુ ફેલાઈ ગયું હતું, એમાં કોઈ વ્યક્તિ બહારથી આવી અને કોઈ વ્યક્તિના દરવાજા પર અવાજ કરી રહ્યા છે, કકડાવે છે,
આપણે ઘણી વખત બેલ વગાડીએ છીએ એમ દરવાજો ખખડે, કોણ હે? બ્રાહ્મણ શિશુપાલને થોડા સા દરવાજા ખોલતે હોઈએ પૂછ્યા, આ ખરેખર ઘર કોનું હતું? તો બ્રાહ્મણ શિશુપાલનો. અને એને દરવાજો થોડોક ખોલીને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? તો એક પરદેશી, બહાર છે અવાજ આવીએ. બહાર ઉભેલો વ્યક્તિ જે દરવાજો ખખડાયો હતો તેમણે કહ્યું કે હું એક પરદેશી, પરદેશી એટલે આ દેશની બહારની વ્યક્તિ, જેને વિદેશી પણ કહી શકાય. પરદેશી એટલે વિદેશી પણ કહેવાય, આપણા દેશમાં રહેનારો ન હોય. માનો કે અમેરિકા છે, જાપાન છે, ચીન છે, ત્યાંથી આવેલો વ્યક્તિ હોય તેને આપણે પરદેશી કહીએ છીએ. ક્યાં મુજે રાત કાટને કે લે સ્થાન મિલ જાયગા? હવે શિશુપાલને સાથે વાત કરે છે કે સાહેબ મારે આ રાત પસાર કરવી છે, તો અહીંયા ક્યાંય જગ્યા મળશે ખરી? એમ શિશુપાલને આ પરદેશી વ્યક્તિ પૂછે છે, પ્રશ્ન કર્યો. જૈસે શિશુપાલને પૂરા દરવાજા ખોલા, ઉનકે સામને એક નવયો ખડા થા. શિશુપાલે પૂરો દરવાજો ખોલ્યો આ વાત સાંભળીને, એટલે એક નવયુવક, નવજુવાન દરવાજા પાસે ઊભો હતો, એને જોયો. શિશુપાલ શું કરે છે? ઉન્હોને મુસ્કરા કર કહા, સામે જોઈને કીધું, યહાં મેરા સૌભાગ્ય હૈ, આનંદમાં આવી ગયો કે અમારું એક નસીબ ખુલ્યું હોય તેવું જોવા મળે છે. બરાબર, સૌભાગ્ય હૈ અતિથિ કે ચરણો મેં હશે યહ ઘર પવિત્ર હો જાયગા, આવીએ પધારીએ. તો આ બ્રાહ્મણ શિશુપાલ આ નવયુવકને જોઈને ખૂબ આનંદમાં આવી જાય છે અને એમ કહે છે કે જો કોઈ આવો વ્યક્તિ, અતિથિ એટલે મહેમાન, આવી જાય અને એના પગ મારા દરવાજામાં પડે તો મારો આ આંગણું છે પવિત્ર થઈ જાય, એટલે એને આશ્વાસન આપે છે, આવીએ પધારીએ, એટલે કે આવો પ્રવેશ કરો મારા રૂમની અંદર. અતિથિ કો લેકર શિશુપાલ ઘર મેં ગયે ઓર ઉનકા આદર સત્કાર કિયા. તો આપણી ભારતીય સંસ્કૃતિ છે કે કોઈ પણ મહેમાન આવ્યું હોય તો આપણે તેને માન સન્માન આપીએ છીએ, આદર ભાવ વ્યક્ત કરીએ છીએ. જેવા સમયે જે વ્યક્તિ આવ્યો હોય તેવો આપણે તેને આપણે સામે સત્કાર કરીએ છીએ, આદર ભાવ વ્યક્ત કરીએ છીએ. કે માનો કે ચા પાણીના સમય એવો હોય તો આપણે પહેલાં તો શરૂઆતમાં આપણે પાણી આપીએ છીએ ને, પછી આપણે એને કોઈ એવા સમય હોય તો કે શું તમે લેશો, ક્યાંથી આવો છો, પૂછપરછ કરીને જેવી જરૂરિયાત હોય તેવો આપણે તેમને આદર સત્કાર કરીને કામ કરીએ છીએ. ફિર દોનો ઉસ સમય કી દેશ કી અવસ્થા પર બાતે કરને લગે. થોડો સમય પસાર થયો પછી બંને બેઠા બેઠા દેશની શું પરિસ્થિતિ છે તેના વિશે વાત કરે છે, ચર્ચા કરે છે. શિશુપાલને કહા, આજકાલ બડા અન્યાય હો રહા હૈ. હવે પરદેશી વ્યક્તિ શિશુપાલને એમ કહે છે કે આજે આપણે આ બહુ અન્યાય છે, એટલે કે પરિસ્થિતિ વિકટ છે, ક્યાંય સત્યતા જોવા મળતી નથી. પરંતુ પરદેશી વાત છે સહમત ન થા. આવેલો વ્યક્તિ આ બાબતમાં સહમત થતો નથી, સ્વીકારતો નથી કે એવું ન હોય એમ. વાહ બોલા, દોષ નિકાલના તો સુગમ હૈ પરંતુ કુછ કરકે દિખાના કઠિન હૈ. આ વાક્ય ખૂબ અગત્યનું છે કે કોઈ વ્યક્તિની ભૂલ કાઢવી એ તો સામાન્ય બાબત છે, પણ એ બાબત સત્ય હોય તે સામું બતાવવું એ ખૂબ મુશ્કેલ છે, એ બાબત છે. એટલે વાત કરવી સહેલી છે, કોઈ વ્યક્તિને દોષ કાઢવો સરળ છે, પણ સત્ય ત્યાં બતાવવી ખૂબ મુશ્કેલ છે. શિશુપાલ બોલે, અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે હૈ. શિશુપાલને થોડું એમ લાગે છે કે કોઈ મને આવો મોકો મળે દેશની અંદર બોલવાનું તો હું ન્યાય શું છે તે સાબિત કરી બતાવું. તો આપ અવસર ચાહતે હૈ? વિદેશી વ્યક્તિ શિશુપાલને પૂછે છે કે તમારે આવો તક જોઈએ છે, આવું દેશની અંદર સ્થાન જોઈએ છે? હા, અવસર ચાહતા હું, કાં મારે આવો મોકો જોઈએ છે, આવું કોઈ ન્યાય માટે મને જેમ બોલાવે ને તો મને
ખૂબ આનંદ થાય, મારે બતાવવું જ છે કે ન્યાય શું છે. ફિર કોઈ અન્યાય નહીં હોગા તો પછી કોઈ અન્યાય નહીં થાય, ન્યાય જ રહેશે. બિલકુલ નહીં, સહમત થાય છે કે જરા પણ અન્યાય થશે નહીં. કોઈ અપરાધી કો દંડશે ન બચેગા ત્યારે બોલે છે નહીં. કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેને સજા મળવી જ જોઈએ, તો કે એ ચોક્કસ છે, તો કે હા એને દંડ મળવાનો જ છે, એમાંથી કોઈ મુક્ત થાય ને, એવું શિશુપાલ માનતા હતા. અહીંયા આપણે આટલું પ્રવચન કરીને આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. હવે પછી આવતા પીરિયડમાં આગળનો પાઠ વાંચીને